નશીલા પદાર્થોનું સેવન વધી રહ્યું છે ત્યારે વધતા જતા નશાખોરીની માંગ સંતોષવા માટે ખેતર માલિકો પોતાના ખેતરમાં ભરતા પાકની છોડ સાથે ગાંજાનું પણ વાવેતર કરવા લાગ્યા છે ત્યારે બાયડના વાઘવલ્લા ગામે વ્યાપક પ્રમાણમાં ગાંજાની ખેતી ઝડપાઈ છે. અરવલ્લી જિલ્લા LCBની બાતમી હતી કે બાયડ તાલુકાના વાઘવલ્લા વિસ્તારમાં ખેતરમાં ગાંજાનું વાવેતર થયેલ છે. એ બાતમી આધારે જિલ્લા LCB પોલીસ પોતાની ટીમ સાથે તપાસમાં હતી ત્યારે વાઘવલ્લાની સીમમાં ગાંજાના કેટલાક છોડ મળી આવ્યા ત્યારે પોલીસે એ દિશામાં વધુ તપાસ હાથ ધરતા વધુ છોડ મળી આવ્યા હતા, જેથી જિલ્લાની અન્ય SOG બાયડ પોલીસ તેમજ DYSP સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જોતજોતામાં આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું. જેમ જેમ પોલીસ તપાસનો મારો ચલાવતી ગઈ તેમ તેમ ગાંજાના વધુ છોડ મળતા ગયા. ગાંજાના છોડ વ્યાપક પ્રમાણમાં જણાતા ડ્રોનની મદદ લેવી પડી. ડ્રોનથી તપાસ હાથ ધરતા કુલ 11 ખેતરોમાંથી ગાંજાના છોડ મળી આવ્યા. સ્થળ પર તલાટીને બોલાવી તમામ સર્વે નંબર શોધી કાઢ્યા તો 11 ખેતરના 9 માલિકો સામે પણ પોલીસ ફરિયાદ નોંધી, જેમાંથી 2 આરોપીઓની ધરપકડ કરી અન્ય 7 ફરાર થઈ ગયા છે, જેને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે. ઝડપાયેલા ગાંજાના છોડને મજૂર બોલાવી કટિંગ કરાવીને થેલા ભરીને વજન કરતા કુલ 2272 કિલોગ્રામ વજન થયું, જેની કિંમત 2,27,00,000 થવા જાય છે. સમગ્ર રાજ્યમાં સૌથી મોટું ગાંજાનું વાવેતર અરવલ્લીમાં ઝડપાયું છે. ગાંજાનું વાવેતર તુવેર અને કપાસના વાવેતરની સાથે ગાંજાનું વાવેતર કરવામાં આવે છે. તુવેરના છોડ અને ગાંજાના છોડ એક સરખા દેખાતા હોય છે અને લીલા ગાંજાના છોડ હોય એ એક સરખા હોવાના કારણે ખાસ ખબર ના પડે, પરંતુ આટલી મોટી માત્રામાં ગાંજાના છોડ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. નમન પંડ્યા, JDSTV, અરવલ્લી. રોલ સર. અરવલ્લી જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાજ સાહેબે તાબાની બ્રાન્ચીસ જેને LCB અને SOG તથા જિલ્લાની તમામ પોલીસને એવી સૂચના આપેલી કે ભાઈ જિલ્લાની અંદર દૂષણ અટકાવવા માટે જે પ્રોહિબિશન અને નાર્કોટિક્સનું વેચાણ ના થાય અને યુવાધન આ દૂષણના રવાડે ના ચડે એટલા માટે પોલીસ અધિક્ષક સાહેબે જે સખત સૂચના કરેલી એના અનુસંધાનમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના PI શ્રી ગોહિલને બાતમી મળેલી કે બાયડ તાલુકાના વાઘવલ્લા નામના ગામમાં કેટલાક ઈસમોએ પોતાના જે ખેતીની જમીન છે એ જમીનની અંદર જે વાવેતર કરેલ છે એની અંદર છૂટી છૂટી અલગ અલગ જગ્યાએ ગાંજાના છોડનું પણ વાવેતર કરેલું છે. આ હકીકત આધારે ખાતરી કરતો જે બાતમીની અંદર સત્યતા જણાતો લોકલ પોલીસ બાયડ પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો અને LCB તથા SOG અને જિલ્લાના બીજા પોલીસના માણસો એમ કુલ 50 પોલીસના માણસો અને અધિકારીઓ મળી અને આ ગામની અંદર સર્ચ કરવામાં આવેલું. હવે એ જે ખેતરો હતા એની અંદર કપાસ અને તુવરનું વાવેતર કરેલું હતું, જેથી તુવર અને ગાંજો સેમ લાગે, મતલબ એની જે રચના છે એ પ્રમાણે, જેથી કરીને ડ્રોનનો ઉપયોગ કરેલો અને ડ્રોનના મારફતે સર્ચ કરેલું કે કેટલા કેટલા ખેતરમાં ગાંજાનું વાવેતર થયેલું છે. એ ડ્રોન આધારે આજુબાજુના 11 ખેતરો જે હતા જેની અંદર છૂટક છૂટક કપાસ અને તુવરના વાવેતરની અંદર કુલ 2,081 છોડનું વાવેતર થયેલું હતું, જેનું વજન 2,272 કિલો વજન થતું હતું, જેની કિંમત અત્યારે હાલ જે બજાર કિંમત ગણીએ તો 2,27,22,360 મુદ્દા માલ મળી આવેલો અને જે તમામ છોડની કાપણી કરવા માટે પણ ખેતરોની અંદર ગામમાંથી 40-50 મજૂરો પણ મેળવેલા હતા, જે મજૂરો મારફતે આ બધું કટિંગનું કામ કરેલું, એનું વજન પણ ત્યાં કરવામાં આવેલું અને આ ખેતરો કોનો છે એ સર્વે નંબરો મેળવવા માટે રેવન્યુ વિભાગ તરફથી પણ તલાટીશ્રીને સ્થળ ઉપર હાજર રાખવામાં આવેલા હતા. અને આ રેડ દરમિયાન કુલ એવું જણાવી આવેલું કે જે 8 માલિકો એવા છે કે જેને પોતાના ખેતરોની અંદર વાવેતર કરેલું છે,
અને આ 8 માણસો ઉપર FIR બાયડ પોલીસ સ્ટેશનની અંદર નોંધવામાં આવેલ છે નાર્કોટિક NDPS એક્ટ મુજબની લગત કલમો મુજબ. અને આ બિયારણને આ ગાંજાના છોડને વાવવા માટે જે બિયારણ આપવાવાળા એક મહારાજ હતા એ જેમનું નામ મળી શકેલું નથી, પણ એ મહારાજને પણ આ ગુનાની અંદર તહોમતદાર તરીકે લેવામાં આવેલા છે. આ ગુનાના જે આરોપીઓ છે એમાં મુખ્યત્વે રાયભણસિંહ ભાદરસિંહ ઝાલા તથા અર્જનસિંહ જીવસિંહ ઝાલા આ બંનેની ધરપકડ પણ કરી લેવામાં આવેલ છે. અને આ શરત દરમિયાન જેના ખેતરોની અંદર આ ગાંજાનું વાવેતર કરેલું હતું એ બાકીના 6 ઈસમો ફરાર થઈ ગયેલા હતા, જેના નામ ભરતસિંહ ચતુરસિંહ, શંકરસિંહ ગલસિંહ, પ્રભાતસિંહ કુદરસિંહ, ઈશ્વરસિંહ ડાયસિંહ, પુનસિંહ રમણસિંહ અને મહેન્દ્રસિંહ અર્જનસિંહ. એ બાકીના 6 આરોપી અને બિયારણ આપનાર મહારાજ એ કુલ 7 આરોપીની ધરપકડ કરવાની બાકીમાં છે. વિનાયક સુપરમાર્કેટ, આપણા જીવનની જરૂરિયાતની બધી જ ચીજ વસ્તુઓ હવે વિનાયક સુપરમાર્કેટમાં એક જ સ્થળે હોલસેલ ભાવે મળી રહેશે. દરેક પ્રકારની દારૂ, ચોખા, સિંગતેલ તથા કપાસિયા તેલ, ઘોર, ખાંડ, ચા, મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, મરી મસાલા પેકિંગ તથા છૂટકમાં મળી રહેશે. વિનાયક સુપરમાર્કેટમાં એકવારની ખરીદી કાયમી બની રહેશે. ઉત્તમ ક્વોલિટી સાથે વ્યાજબી ભાવની ખાતરી. જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ લેવા માટે હવે આમ તેમ ભટકવાની જરૂર નથી. બધી જ ચીજવસ્તુઓ હવે એક જ સ્થળે હોલસેલ ભાવે માત્ર વિનાયક સુપર માર્કેટમાં મળી રહેશે. સૂકા મેવામાં દ્રાક્ષ, બદામ, કાજુ, પિસ્તા, ખજૂર, ખારેક, અખરોટ, ટોપરું, જલદારૂ સહિતના સૂકા મેવાઓ મળી રહેશે. શુદ્ધ અને સાત્વિક ચીજવસ્તુઓ સાથે પ્રમાણિકતાનું અભય વચન. ચોકલેટ, બિસ્કીટ, વેફર્સ, ચવાણું, સિંગચણા, પાપડ, મમરા, ઘી, અથાણું મળી રહેશે. વર્ષો વર્ષ આપનો અમારા પર વિશ્વાસ બની રહે તેવી આશાઓ આપણા હૃદયમાં જડશે. ખમણ, ઢોકળા, ઇડલી, ઘોટાનો લોટ કંપનીના પેકિંગમાં મળી રહેશે. બધી જ જરૂરિયાતની ચીજવસ્તુઓ એક જ સ્થળે મળી રહેશે. જે છે વિનાયક સુપર માર્કેટ. કોલગેટ, સાબુ પાવડર, શેમ્પૂ, વાસણ ધોવાનું લિક્વિડ, ઓલઆઉટ, બોડી લોશન સહિતની ચીજવસ્તુઓ મળી રહેશે. હવે જીવન જરૂરિયાતની બધી જ ચીજવસ્તુઓ એક જ સ્થળે હોલસેલ ભાવે વિનાયક સુપર માર્કેટમાં મળી રહેશે. શુભ પ્રસંગોમાં હોલસેલ માલ સામાનનો ઓર્ડર પણ લેવામાં આવશે. જીવન જરૂરિયાતની દરેક નાની મોટી ચીજવસ્તુઓ શુદ્ધ, ફ્રેશ અને હોલસેલ ભાવે મળી રહેશે વિનાયક સુપર માર્કેટમાં. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન એટલે વિનાયક સુપર માર્કેટ. સ્થળ વિનાયક સુપર માર્કેટ, સિવાન્સ કોમ્પ્લેક્સ, સલાલ, સોનાસણ ચોકડી, નેશનલ હાઈવે નંબર 8, સલાલ. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, ટેસ્ટ ઓફ ભરૂચ. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબાનો સ્વાદ હવે પ્રાંતિજના કાટવાડ ખાતે આવેલ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ઉપર જ મળી રહેશે. ભોજનના શોખીનો અને સ્વાદપ્રિય જનતા માટે ધ ટેસ્ટ ઓફ ભરૂચ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ઉપર અવનવી કાઠિયાવાડી વાનગીઓ મળી રહેશે, જેવી કે ચીઝ પનીર ગોટારો, કાજુ લસણિયા, વઢવાણી ભરેલા મરચાનું શાક, ચીઝ ગાર્લિક ચટપટી રોટલી, મેથી પાપડનું શાક, સ્પેશિયલ ચીઝ પનીરનો ગોટારો, ભરેલા શાકનો ગોટારો, કાઠિયાવાડી ગ્રીન ગુજરાત, ચીઝ પરોઠા, ચીઝ આચારી ખીચડી, ભાખરી પીઝા, રૂમાલી પરોઠા, ખાચિયા મસાલા પાપડ, કાઠિયાવાડી સિઝલર, અમદાવાદ, બરોડા, સુરત, અંકલેશ્વર,
भरूच કાઠિયાવાડી સ્વાદ હવે પ્રાંતિજના કાટવાડ ખાતે આવેલ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ઉપર મરી રહેશે। લક્ઝરિયસ રેસ્ટોરન્ટ ધ ટેસ્ટ કાઠિયાવાડી, સ્વાદ એટલે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા। બેસ્ટ કાઠિયાવાડી ભોજનનો સ્વાદ તો શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ઉપર જ। સ્વચ્છતાની સાથે સુંદર વાતાવરણ, 50થી વધુ વાનગીઓ હાજર, સુપર ફાસ્ટ સર્વિસ, કાઠિયાવાડી વાનગીઓ સાથે કાઠિયાવાડી જૈન વાનગીઓ પણ મળી રહેશે। કાઠિયાવાડી વાનગીઓમાં કાઠિયાવાડીની શાન સેવ ટામેટા, રીંગણનું ભરતું, સુરતી લીલીસમ ઊંધિયું, ધોરાજી સ્પેશિયલ લસણિયા બટાકા, ભરેલા રીંગણના રવૈયા, સ્પેશિયલ ઠંડા દહીંની ઠંડી તિખારી, કાઠિયાવાડી લસણનું શાક, કાઠિયાવાડી સાસમાં વઘારેલી રોટલી, મકાઈ ટામેટાનું શાક, લીલા શાકભાજી મિક્સ, દેશી નાની ભરેલી ડુંગળીનું શાક, દેશી શાક ડુંગળી બટાકા, નોવેલ્ટી વાનગી ભરેલા શાકનો ગોટારો, ગામઠી લીલી ડુંગળીવાળી સેવ, ચણા મસાલા, તુરિયા પાનાનું શાક, થેપલા ભાખરી પરોઠા, ઉપરાંત આપણા બાળકો મિત્રો સગા સંબંધીના જન્મદિવસની ઉજવણી પણ આપ કરી શકો છો। શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ખાતે સાદી રોટલી, ઘીવારી રોટલી, ઘીવારો બાજરીનો રોટલો, લસણીયો રોટલો, મકાઈનો રોટલો, જુવારનો રોટલો, આપણો નાનો મોટો કોઈ પણ શુભ પ્રસંગને યાદગાર બનાવો શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ખાતે। કાઠિયાવાડી ચીજ વાનગીઓમાં સ્પેશિયલ ચીઝ બટર મસાલા, સ્પેશિયલ ચીઝ સેવ ડુંગળી, સ્પેશિયલ કાઠિયાવાડી ચીજ લીલી ડુંગળી કાજુ, કાઠિયાવાડી સેવ કાજુ, કાજુ ગાંઠિયાનું શાક। રેસ્ટોરન્ટમાં ભોજન બાદ મુખવાસની સાથે બાળપણની યાદો તાજી કરો। સ્વાદની વાનગીઓમાં ખજાનો એટલે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા। આજે જ મુલાકાત લો શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, હિંમતનગર ચિલોડા નેશનલ હાઈવે 8 પ્રાંતિજના કાટવાડ પાસે, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા।